માંડવીના ગુંદિયાળીમાં 17 વર્ષના સૈન્યની નોકરીમાંથી નિવૃત્ત થઈને આવેલા શિક્ષકનું ગ્રામજનો દ્વારા સન્માન કરાયું। માંડવી તાલુકાના ગુંદિયાળી ગામે 17 વર્ષની આર્મીની નોકરીમાંથી રિટાયર થઈને આવતા જાડેજા મીરામણજી કનુભાનું ગામના દરેક સમાજો દ્વારા વિશેષ સન્માન કરાયું હતું। ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો। સૈન્યમાંથી નિવૃત્ત થઈને આવતા આર્મીના રિટાયર જાડેજા મીરામણજી કનુભાઈ સૌપ્રથમ દેવસ્થાનોએ પોતાનું શીશ ઝુકાવ્યું હતું। બાદમાં ક્ષત્રિય સમાજવાડી ખાતે દરેક સમાજના આગેવાનોએ આર્મીના જવાનનું વિશેષ સન્માન કર્યું હતું। આ પ્રસંગે જાડેજા ભૂપેન્દ્રસિંહ બચુભા, તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય વિરમભાઈ ગઢવી, નાના ભાડિયાના સરપંચ ઓસમાણભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય અરવિંદસિંહ જાડેજા, ક્ષત્રિય સમાજના પ્રમુખ જાડેજા ખેંગારજી સિવુભા, ઉપપ્રમુખ જાડેજા અનુભા મદારસંગ, ઉપપ્રમુખ જાડેજા ભરતસિંહ ફતેહસિંહ, ધર્મેન્દ્રસિંહ કનુભા જાડેજા, જાડેજા દયાળજી કનુભા, જાડેજા રઘુવીરસિંહ બળદેવસિંહ, કાંતિભાઈ બોડા, મસ્કાના સરપંચ કીર્તિભાઈ ગોર, તાલુકા પંચાયતના સદસ્ય વિક્રમસિંહ જાડેજા વતી તેમના પુત્ર નરેન્દ્રસિંહ જાડેજા, તેમજ સેનામાંથી નિવૃત્ત થઈને આવેલા જવાનના પરિવારજનો, મિત્રજનો અને તેમના સૈનિક મિત્રોએ વિશેષ સન્માન કર્યું હતું। સ્ટોરી બાય પરેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ। અમારા ગુંદિયાળીના રાજપૂત સમાજના યુવાન જાડેજા મેરામણજી કનુભા 17 વર્ષની નોકરી પૂર્ણ કરી આજે ગુંદિયાળીની અંદર પધાર્યા છે, તો એક દિવાળી અને નવરાત્રિ જેવો મોટો મહોત્સવ ઉજવ્યો છે। એમનું શેખાઈબાગથી રામેશ્વર મંદિર થઈ અને રાજપૂત ક્ષત્રિય સમાજવાળી સુધી વાજતે ગાજતે એમને સામૈયાથી અહીંયા તેડાવ્યા છે, અને અમારા માટે ગૌરવની બાબત છે કે અમારા ગુંદિયાળીના યુવાનો આર્મીની અંદર આજે 10-15 જણા ફરજ બજાવે છે। મેરામણજી પણ આસામની અંદર ડ્યુટી બજાવી આજે નિવૃત્ત થઈને આવ્યા છે। મા ભૌમની, મા ભારતીની રક્ષા કાજે એમણે પોતે જે ડ્યુટી ખંત અને ઉત્સાહથી બજાવી છે એ બદલ અમને ખૂબ ખૂબ લાગણી અનુભવીએ છીએ। ગુંદિયાળી ગુંદલ માતાના નામ ઉપરથી જે સુંદરજી સોદાગર પણ ગુંદિયાળીના, અને આ જે રાજપૂતો છે એને તો મા ભારતની રક્ષા માટે હંમેશા બલિદાન આપ્યા છે, તો અત્યારે ભારત માતા માટે જ્યારે રાજપૂતો પોતાના ખંત ઉત્સાહ અને પ્રાણ ન્યોછાવર કરવા માટે દેશની સરહદ ઉપર જઈ રહ્યા છે ત્યારે અમે કહીએ છીએ કે અત્યારે ફરજ બજાવે છે, અને હજુ પણ એની અંદર વધારેમાં વધારે યુવાનો જોડાય અને ગુંદિયાળી અને કચ્છનું નામ રોશન કરે એવી અમે અભ્યર્થના રાખીએ છીએ। એટલે અમારા રાજપૂત ક્ષત્રિય સમાજ માટે ગૌરવની વાત કહી શકાય, ત્યારે અમારા ગામના આર્મીમાં ફરજ બતાવતા જે યુવાનો છે એનાથી બીજા પણ ગામના લોકોને પ્રેરણા મળશે, અને આજે જે હર્ષ ને ઉમંગ ને જે લાગણી છે આજે એક અનેરો પ્રસંગ બનીને રહી ગયો છે અમારી ગામ માટે। અમારા પહેલેથી અમારા દાદાશ્રી એ પણ પ્રિયશ્રી હતા જૂના વખતમાં, અને અત્યારે અમારી જમાદાર સમાજમાં, જમાદાર પાખડીમાં 5-6 યુવાનો મિલિટરીમાંથી, પછી નાયબ અમદા તરીકે, પછી પોલીસમાં અમારે જમાને અમારી જે છાપ પડી છે એ જમાદાર તરફ યાદગારી છે। આજે આ માવીરસિંહ કનુંભા જે 17 વર્ષ આર્મીમાંથી રિટાયર થઈને આવી રહ્યા છે, તો એમાંથી મારા ગામના બીજા યુવાનો પણ પ્રેરણા લેશે, અને માવીરસિંહ પણ આ ગામના યુવાનોને કોઈ પણ રીતે મદદરૂપ થઈ શકશે, અને બીજા યુવાનો પણ જે આર્મીમાંથી રિટાયર થઈને આવ્યા છે એ પણ બધા ફોજી ભાઈઓ ખભે ખભા મિલાવીને મારા યુવા વર્ગને કાંઈ પણ મદદ, કોઈ પણ મદદ થશે એ મારા યુવા વર્ગને બધા કરશે। ગુંદિયાળી ગામે આજે માવીરસિંહ કનુભા જાડેજા આર્મી રિટાયર થયા છે ત્યારે આ ગૌરવની વાત ગુંદિયાળી ગ્રામજનો માટે અને રાજપૂત ક્ષત્રિય સમાજ માટે, અને આર્મીમાં 17 વર્ષ સુધી એણે જેણે સેવા આપી છે એને ખરેખર અભિનંદનને પાત્ર છે, અને આવા યુવાનો માવીરસિંહની પ્રેરણા લઈ અને આર્મીમાં જોડાય એવી આજના આયોજનની શુભેચ્છા છે। અમે જ્યારે 17 વર્ષ પહેલાં જ્યારે ભરતી થતા હતા ત્યારે બહુ ઓછા ભરતી થતા હતા અમારા ગામમાં, કોઈક અમને એવું મતલબ કહેવાનું નહોતું કે ભાઈ ભરતી થા, એટલા માટે અમે કોઈ આજુબાજુના ગામના જતા હતા એમના પાસેથી કેવી રીતે અનુભવ લેતા હતા, પછી અમે અમારા ભાઈ છે બે એ મતલબ ભરતી થયા એ 6-8 મહિના પહેલાં મારાથી, અને અત્યારે 6 મહિના પહેલાં રિટાયર થયા એ, પણ એ લોકો જ્યારે કોઈ એટલા બધા ભરતી નહોતા અમારા, આર્મીમાં હતા અમારા સુબેદાર મેજર તરીકે રિટાયર થયેલા અમારા મોટા બાપુ શ્રી ફતેહસિંહ, એ અત્યારે સુબેદારથી રિટાયર થઈ ગયા સ્વરૂપારસી છે, તો એ પહેલાં હતા, પણ એટલું બધું અમને ત્યારે અમે નાના હતા અને એના પ્રત્યે અમને ખબર પણ હતી કે
પછી અમારા ભાઈઓ જવા લાગ્યા, બે ત્રણ ભાઈ ભરતી થયા, પછી અમને એમ થયું કે ના આપણે કંઈક કરવું જોઈએ. તો પછી અમે પણ પ્રેક્ટિસ કરી. અમારા ગામનાઓ લગભગ અત્યારે 6-7 જણા અત્યારે સેનાની અંદર છે, અને અમે અત્યારે રિટાયર થયા, અમારી સમજી લો 2004-05 બેચ. તો અમારા ભાઈ શ્રી ગજેન્દ્રસિંહ, યુવરાજસિંહ, એ બધા એવા હરદેવસિંહ, એ બધા અત્યારે અમે આ જ વર્ષે, મતલબ 2-3 વર્ષની અંદર રિટાયર થઈ ગયા, કમસે કમ 4-5. અમારા લગભગ ગુંદિયારીના જવાન 19-20 જણા જવાન છે, જે આર્મીથી એક્સમેન અને આર્મીમાંથી રિટાયર થયેલા, અને અત્યારે જોઈન્ટમાં 6-7 જણા. યાદગાર પ્રસંગ અમારે રજૌરીમાં, પૂંચ રજૌરીમાં જ્યારે હતા ત્યારે અમે ઉંવકને મોસમની તકલીફમાં અમે ફસાયેલા હતા. 4-5 દિવસ, 3-4 દિવસ અમે ભૂખ્યા પ્યાસા ઉંવકની બેઠા હતા. પછી ત્યાંથી અમે અમારી કાનવાઈ ત્યારે પછી આવ્યું સ્લાઇડિંગની વજહથી, એ બહુ અમને થોડુંક યાદગાર પ્રસંગ રહી ગયું કે એ બહુ અમને મતલબ કઠિન હતું એ સમય. ના આજે એવી રીતે જો સન્માન થાય એકબીજાનું ફોજીનું, અને એક આર્મી એક્સમેન તરીકે આવે, તો બીજા યુવાનને પણ પ્રેરણા મળે કે અમે પણ ફોજમાં જઈએ, અમને પણ આવી રીતે સન્માન મળે, તો અમારે એવી રીતે બહુ સારું લાગે છે મને. કર્મયોગ ટાઇલ્સ એન્ડ સેનેટરીવેર, શું આપ આપના ઘર અને ઓફિસને સજાવવાનું વિચારી રહ્યા છો? તો આજે જ મુલાકાત લો કર્મયોગ ટાઇલ્સ એન્ડ સેનેટરીવેરની. અમારે ત્યાંથી આપને મળી રહેશે ડિજિટલ જીવીટી ટેક્સ, ડબલ ચાર્જ વિટ્રીફાઈડ ટેક્સ, ડિજિટલ વોલ ટેક્સ, સ્માર્ટ માર્બલ, એલિવેશન, પાર્કિંગ માટે પેવર તેમજ ટેક્સ, સીડી માટે સ્ટેપ રાઇઝર, 3D પિક્ચર ટાઇલ્સ, ગોડ પિક્ચર, ગ્લાસ તેમજ ટાઇલ્સ ઉપર પ્રિન્ટિંગ પણ કરી આપીશું. ટાઇલ્સ લગાડવા માટે કેમિકલ તેમજ વોટરપ્રૂફિંગ માટે કેમિકલ મળશે, સાગવાન તેમજ ફાઇન બોર્ડના ડોર મળશે, ટાઇલ્સમાં અવનવી વેરાયટી મળશે. અમારી પાસે બર્જર પેઇન્ટ અને ગોલ્ડ ગંગા વોટર ટેન્ક મળી રહેશે. એડ્રેસ કર્મયોગ ટાઇલ્સ એન્ડ સેનેટરીવેર, ભગવતી હોટેલની બાજુમાં, મિર્ઝાપર હાઈવે, ભુજ, કચ્છ. સંપર્ક દીપક પી પટેલ, મોબાઈલ નંબર 9426473160.